Hello friends, miracle, life is full of miracle. ક્યારેક આપણી લાઈફમાં મિરેકલ થતા હોય છે, ક્યારેક આપણે કરતા હોય છે, અને ક્યારેક ક્યાંયથી આવી જતા હોય છે. તો આ મિરેકલ થવા પાછળનું મેઇન ક્રાઇટેરિયા શું છે, મુખ્ય પરિબળ કયું છે? તો એ છે આપણો એટીટ્યૂડ, કે જેને આપણે મિરેકલ આપણી લાઈફમાં આવે છે, ક્યારેક સફળતા રૂપમાં, તો ક્યારેક એચિવમેન્ટના રૂપમાં, તો ક્યારેક ઇમ્પોસિબલ વર્કને આપણે પોસિબલ કરીએ છીએ ત્યારે. તો આ મિરેકલ માટે જવાબદાર છે આપણો એટીટ્યૂડ. હવે આપણી લાઈફમાં આપત્તિ તો હંમેશા વણનોતરી જ આવે છે. એમાંની મુખ્ય ચાર આપત્તિઓ એવી છે કે જે આપણા જીવનને હલાવી દે છે. એમાંની પહેલી છે કે જે કલ્પના પણ ન કરી હોય એવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી રહી જાય છે. બીજું કે જે પરિસ્થિતિ માટે આપણે તૈયાર જ નથી હોતા, આપણે કહેવાય છે ને કે ઊંઘતા ઝડપાઈ જઈએ એવી પરિસ્થિતિ. ત્રીજી પરિસ્થિતિ એવી કે કારમો આઘાત લાગે છે આપણને, અસહ્ય આઘાત. અને ચોથી પરિસ્થિતિ એવી છે કે જે આપણી વર્તમાન વ્યવસ્થા, આપણા ભાવિ પ્લાનિંગ, આપણા જીવનને આપણે જે ગોઠવ્યું છે એ વેરણ છેરણ થઈ જાય છે. અને આ ચારે ચાર આપત્તિઓનું એક જ સોલ્યુશન છે, તમારો પોઝિટિવ એટીટ્યૂડ. અને આ પોઝિટિવ એટીટ્યૂડ સાથે જ્યારે આપણો વિલ પાવર ભળે છે ત્યારે સર્જાય છે મિરેકલ, ચમત્કાર. હવે એક ફુગ્ગાવાળો છે જે ફુગ્ગામાં ગેસ ભરી અને ફુગ્ગા વેચે છે. બાળકો એ ફુગ્ગા પ્રેમથી ખરીદે છે, એનાથી રમે છે, એને હવામાં ઉડાડે છે અને દૂર દૂર સુધી આકાશમાં ફુગ્ગાઓ ઉડે છે. ઘણીવાર કોઈ ઘરાકી ન હોય ત્યારે ફુગ્ગાવાળો પોતાની જાતે ચાર પાંચ ફુગ્ગામાં હવા ભરી અને ઉડાડે છે આકાશમાં, એટલે છોકરાઓ ખુશ થઈ જાય છે, નાચતા કૂદતા પાછા આવી જાય છે ફુગ્ગા લેવા. તો એક છોકરો આ જોઈ રહ્યો હતો, એ આવ્યો ફુગ્ગાવાળા પાસે અને કે અંકલ અંકલ, તમે લાલ લીલો પીળો બધા ફુગ્ગા ઉડાડો પણ કાળો નથી ઉડાડતા, તો શું કાળો ફુગ્ગો આકાશમાં નથી ઉડતો? તો ફુગ્ગાવાળાએ બહુ સરસ જવાબ આપ્યો. જવાબ એવો હતો પણ એમાં ફિલોસોફી બહુ ઊંડી હતી, કે દીકરા, કલર કે આકારથી ફુગ્ગો નથી ઉડતો. કોઈ પણ આકાર ન હોય, કોઈ પણ કલર ન હોય, પણ ફુગ્ગો ઉડે છે એની અંદર ભરેલા ગેસથી, હિલિયમ ગેસથી. અને આપણે પણ એવું જ છે, આપણી સફળતા, આપણું અચીવમેન્ટ એ આપણી કોઈ નાત જાત, આપણા રંગ રૂપ, આપણા દેખાવથી આપણને નથી મળતો, એ મળે છે આપણા એટીટ્યૂડથી, પોઝિટિવ એટીટ્યૂડથી. જે સુખ સંપત્તિ આપણે જે પણ સ્ટેટસ ભોગવી રહ્યા છીએ ડ્યુ ટુ અવર એટીટ્યૂડ. કોઈ પણ પરિસ્થિતિ આવે પણ જો આપણો પોઝિટિવ એટીટ્યૂડ હોય તો એ પરિસ્થિતિ શાંતિથી આપણે પસાર કરી જઈએ. હવે આ કોઈ પણ પરિસ્થિતિને આપણે પડકારરૂપ લઈએ અને તેને આપણે ઓવરકમ કરી જઈએ. તો આપણે એ પડકારરૂપ લેવી છે કે જિંદગીભર આપણા માથા ઉપર ભારરૂપ રહે એમ રાખવી છે, તો એ આપણે નક્કી કરવાનું છે. અને આ બધાનો જવાબ છે પોઝિટિવ એટીટ્યૂડ. હવે આપણી પાસે કેટલા બધા એવા દાખલા છે કે જે આપણને બતાવે છે કે તમારું એટીટ્યૂડ અને તમારો વિલ પાવર મેક ધ મિરેકલ. ઋષભ પંતનો દાખલો લઈએ, કેટલો મોટો એક્સિડન્ટ થયો હતો, મહાન ક્રિકેટર, અને ત્યારે એને એમ જ થયું કે હવે આ મોતના મુખમાં પહોંચી ગયો. ત્યારે એને વિચાર્યું કે મારા સ્નાયુઓ તો સાજા છે, એને કંઈ નુકસાન નથી થયું, એટલે કાલે હું પાછો ગ્રાઉન્ડ પર આવી જઈશ, અને એ ગ્રાઉન્ડ પર આવી ગયા. સુધા ચંદ્રન, જેના બે પગ કપાઈ ગયા એક્સિડન્ટમાં, અને એ ડાન્સર હતી પણ એને એના ડાન્સનો શોખ જીવંત રાખ્યો અને અત્યારના એ દુનિયાભરના ડાન્સ શો કરી રહી છે. અરુણિમા સિન્હા, જેને ટ્રેનમાંથી ફેંકી દીધી, એક પગ કપાઈ ગયો, એને આર્ટિફિશિયલ લેગથી એવરેસ્ટ સર કર્યો. યુવરાજ સિંહ, આપણો મહાન ક્રિકેટર, જેને કેન્સર થયું, એમાંથી ઊભો થઈ અને પાછો ગ્રાઉન્ડ પર આવ્યો. આપણી એક ઘોઘારી દીકરી,
કે જે ડિલિવરીમાં જેના બે પગ એક હાથ બધું કાપવું પડ્યું, અત્યારે મેરેથોન દોડે છે. અને રીટા પારેખ, હું જે આજથી 6 વર્ષ પહેલાં મને કેન્સર ડિટેક્ટ થયું હતું, પણ કેન્સરને એકદમ ઇઝીલી લઈ લીધું કે હોય એ તો આવે ને જાય. અને આજે હું તમારી સમક્ષ છું કે 7 વર્ષ, આ 6 વર્ષમાં મેં જે 20-22 વર્ષથી જે કામ નથી કર્યું એટલા કાર્યો કર્યા છે. સો ફ્રેન્ડ્સ, આપણે નવા વર્ષને આવકારીએ એક સંકલ્પ સાથે, એક રિઝોલ્યુશન સાથે કે હું હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ સાથે જ જીવીશ અને મારી જીવનમાં હંમેશા ખુશહાલી છવાયેલી રહેશે. થેન્ક યુ.